नमस्कार दोस्तों, आजना वीडियो में आप सबनु हार्दिक स्वागत छे। दोस्तों, धोरण 10 नु परिणाम छे ए जाहिर थई गयुं छे। गुजरात बोर्ड द्वारा धोरण 10 नु रिजल्ट जाहिर करी देवामां आव्युं छे, परंतु घणा बधा विद्यार्थीओ पोताना रिजल्ट जोवामां मुश्किली अनुभवी रह्या छे। एनुं कारण छे दोस्तों, अत्यारे वेबसाइट छे डाउन चाली रही छे, स्लो चाली रही छे। घणा बधा विद्यार्थीओ अने वालीओ एक साथे रिजल्ट जोवा माटे वेबसाइट पर जता होय माटे दोस्तों वेबसाइट छे ए डाउन छे। दोस्तों माटे तमारे थोड़ा थोड़ा समय चेक करता रहेवुं पड़शे। बीजी एक वस्तु के रिजल्ट जोवा माटेनी लिंक आ वीडियोना डिस्क्रिप्शन में आपेली छे, ए लिंक पर क्लिक करीने तमे तमारू रिजल्ट जोई शको छो। अथवा तो दोस्तों, तमारे रिजल्ट जोवा माटे गूगल पर सर्च करवानू छे www.mygkguru.in। आ वेबसाइट तमे सर्च करशो, जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानू छे। जेवू क्लिक करशो एटले www.mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी स्क्रॉल करीने तमे थोड़ाक नीचे जशो तो त्यां तमने रिजल्ट माटेना धोरण वाइज बे त्रण बॉक्स जोवा मळशे। दोस्तों एमां पहेलुं बॉक्स छे STD 10 रिजल्ट 2021। ओके, धोरण 10ના વિદ્યાર્થીઓએ આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી બીજું બોક્સ છે STD 10 રિઝલ્ટ બાય નેમ, એટલે કે દોસ્તો રિઝલ્ટ નામ ઉપરથી, એટલે કે વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવા માટે આ બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી એક બોક્સ છે STD 12 રિઝલ્ટ 2021, જે ધોરણ 12નો રિઝલ્ટ હજુ સુધી મૂકાણું નથી। અત્યારે આપણે વાત કરીએ છીએ ધોરણ 10ના રિઝલ્ટની, તો જે વિદ્યાર્થીઓ અને વાલીઓને ધોરણ 10નું રિઝલ્ટ જોવું હોય એમણે દોસ્તો આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરીને તમે દોસ્તો તમારું રિઝલ્ટ જોઈ શકશો। અને દોસ્તો નીચે બીજું બોક્સ છે STD 10 રિઝલ્ટ બાય નેમ, એટલે કે દોસ્તો ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીનું નામ, એટલે કે નામ દ્વારા રિઝલ્ટ જોવા માટે અહીંયા બીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ દોસ્તો નામ ઉપરથી રિઝલ્ટ દર વર્ષે મુકાય જ એવું કોઈ ચોક્કસ નથી હોતું। ગયા વર્ષે દોસ્તો નહોતું મુકાણું 2020ના રિઝલ્ટમાં, પરંતુ 2019માં મુકાણું હતું। રિઝલ્ટ મુકાય નામ ઉપરથી તો કેવી રીતે જોવાશે? માત્ર વિદ્યાર્થીનું નામ લખવાનું છે। માની લો કે કોઈ વિદ્યાર્થીનું નામ હોય જિજ્ઞેશ, તો તમારે દોસ્તો માત્ર જિજ્ઞેશ એવું લખવાનું, એનું ફાધરનું નામ અને એમની સરનેમ છે એ તમારે નથી લખવાની। માત્ર તમે વિદ્યાર્થીનું નામ લખશો, માની લો કે જિજ્ઞેશ છે તો જિજ્ઞેશ એવું લખશો અને ગો બટન ઉપર ક્લિક કરશો, તો આખા ગુજરાતમાં જિજ્ઞેશ નામના જેટલા પણ વિદ્યાર્થીઓ હશે એનું લિસ્ટ તમારી સ્ક્રીન ઉપર આવશે। પરંતુ ત્યાં તમને લિસ્ટમાં આખું નામ બતાવશે એમના ફાધર અને સરનેમ સાથેનું। ઓકે, તો એ લિસ્ટમાંથી તમારે તમારું નામ શોધી લેવાનું, બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તમે જોઈ શકશો। તો નામ ઉપરથી રિઝલ્ટ મુકાશે તો આ બીજા બોક્સમાં તમે ચેક કરી શકશો। ઓકે, તેમ છતાં કંઈ ન સમજાતું હોય, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો। અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ। અને હા દોસ્તો, કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય, પ્રશ્ન સોલ્વ ન થતો હોય, તો એ પ્રશ્નનો ફોટો પાડી પ્રશ્નને ક્રોપ કરશો એટલે માત્ર 5 સેકન્ડમાં પ્રશ્નનું વિડીયો સોલ્યુશન મળી જશે। પ્રશ્ન હોમવર્કનો હોય, CBSE બોર્ડનો હોય, કે પછી UP, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે બીજા કોઈ બોર્ડનો હોય, પ્રશ્ન IIT, JEE, નીટ કે ધોરણ 6-12નો હોય, પ્રશ્ન ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીનો હોય, સોલ્યુશન ડાઉટનટ પરથી મેળવી શકો છો। ડાઉટનટ પર કોટાની બેસ્ટ ફેકલ્ટી GB સર, NJ સર, આકાંક્ષા મેમ, પ્રિન્સ સર પાસેથી તમે સ્ટડી કરી શકો છો। 3 કરોડથી વધારે સ્ટુડન્ટ્સ ડાઉટનટ ઉપર ભણી રહ્યા છે, તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનટ એપ।